નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં આપણે જાણીશું ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ વિશે. આજના દિવસે વર્ષ 1911માં બાબુભાઈ જશભાઈ પટેલનો જન્મ નડિયાદ ખાતે થયો હતો. તેમણે સ્વતંત્રતા આંદોલન દરમિયાન ગાંધીજી સાથે સત્યાગ્રહમાં પણ હિસ્સો લીધો હતો. તેઓ 1952 થી 1957 સુધી બોમ્બે રાજ્યમાં કેબિનેટ મંત્રી હતા. તે ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. તે જૂન 1975 થી માર્ચ 1976 અને એપ્રિલ 1977 થી ફેબ્રુઆરી 1980 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. ઈસવીસન 1979ની મચ્છુ ડેમ હોનારતમાં સતત 6 મહિના સરકારી તંત્ર મોરબીથી ચલાવ્યું હતું. માર્ચ 1976 થી ડિસેમ્બર 1976 સુધી ચાલેલા ગુજરાતના ત્રીજા રાષ્ટ્રપતિ શાસન અને ફેબ્રુઆરી 1980 થી જૂન 1980 સુધી ચોથા રાષ્ટ્રપતિ શાસન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ રહ્યા હતા. તેમના સમયમાં ઈસવીસન 1978માં ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના પણ થઈ હતી, જેનું નામ ઈસવીસન 2012માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કરવામાં આવ્યું હતું. તેમના સમયમાં શિક્ષણમાં 10+2+3 પેટર્ન અમલમાં આવી હતી. તેમના સમયમાં અન્ય પછાત જ્ઞાતિઓ માટે 10% અનામત જગ્યા રાખવા માટે નિર્ણય પણ લેવાયો હતો. તેમજ બઢતીમાં રોસ્ટર પદ્ધતિ દાખલ કરી ઉપરાંત પોલીસ યુનિયનને માન્યતા પણ આપી. ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના અમલમાં આવી, તેમજ માતૃભાષામાં વહીવટની શરૂઆત કરાવી હતી. તેમણે દરેક જિલ્લાઓમાં દૂધની ડેરીની સ્થાપના પણ કરાવી હતી. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.